નમસ્તે બાળ મિત્રો, આપણે જોઈએ કે રજા હશે તેને આપણે એક ઉત્સવના માધ્યમથી માણી રહ્યા હોઈએ છીએ, ત્યારે કે આપણા ઘરને એ પ્રવૃત્તિ દ્વારા કે સુશોભન દ્વારા આપણા ઘરને કેવી રીતે સજાવી શકાય. તો ચાલો ને આજે આપણે એક વેસ્ટ, તમારા મમ્મી અથવા બહેનની વેસ્ટ બંગડી હોય તેના સરસ મજાના દિવાલ પર રાખી શકાય તેવા હોલ પીસ એટલે કે ટોડલિયા બનાવીએ. આપણે ઘરે મમ્મી અથવા આપણી બહેન હોય તેની આ વેસ્ટ આ બંગડી છે. વેસ્ટ બંગડીમાંથી ટોટલી આપણે બનાવતા શીખીએ. તેના માટે સુથળીનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ જોઈએ તો રંગીન ઊન હોય તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, અથવા કોઈ રંગીન દોરી છે, કોઈ વેસ્ટ લીરા હોય તેનો પણ ઉપયોગ કરી શકીએ, એટલે કે કાપડના ટુકડા. ત્યારબાદ આપણે જોઈએ કે રંગીન પારા હોય તેનો ઉપયોગ કરી શકીએ, અથવા તેને લગાવવા માટે ચીપકાવવા માટે અહીં આપેલો ગમનો પણ આપણે ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપેલી જે બંગડી છે, આ બંગડીને આપણે અહીંયા સૂતળીની મદદથી ગોળ આકારમાં આ મુજબ તમને જોવા મળે છે, તે મુજબ ગોળ ગોળ આકારમાં સુથળીને આપણે વીંટતી જવાની છે. એક પછી એક રાઉન્ડમાં આ મુજબ તમે કોઈ રંગીન દોરાનો પણ ઉપયોગ કરી શકો. એક અથવા બેથી ત્રણ દોરા કે ઊનનો પણ ઉપયોગ કરી શકાય. અલગ અલગ કાપડના ટુકડાનો પણ ઉપયોગ કરી શકાય. તમને દેખાય છે તે મુજબ અહીંયા સુતળી જે છે તેને ગોળ આકારમાં વીંટી દીધા બાદ જોઈએ કે આ ગોળ વીંટી દીધા બાદ કેવી બંગડી છે એ તે જોવા મળશે. તો જો અહીં તમને દેખાય છે તે મુજબ પાટલા હોય કે બંગડી હોય તેને ફરતે ગોળ આકારમાં આપણે સુતળી જે છે તેને વીંટી દેવાની છે. જોઈ છે તે મુજબ કોઈ લેસ પટ્ટી અથવા ઊન રંગીન દોરાની મદદથી પણ તા મુજબ બનાવી શકો છો. એટલે રંગીન દોરા અને ઊનની મદદથી આપણી પાસે કોઈ રંગીન પારાઓ હોય છે અથવા લટકણ હોય છે તેની મદદથી અહીં તમને જોવા મળે છે તે મુજબ ઉપર રંગીન દોરીનો પણ ઉપયોગ કરેલો છે, લટકણ પણ લગાવેલ છે. આ એક ટોડલિયું જે છે તમને જોવા મળે છે તે મુજબ બંને દરવાજા અથવા આપણી ઘરે મંદિર હોય ભગવાનનું એ મંદિરની પાસે આપણે લટકાવી શકીએ છીએ. તો આ જે છે એ વેસ્ટ બંગડીમાંથી બનાવેલ ટોડલિયા છે, અને લટકણનો પણ ઉપયોગ કર્યો છે. ઊનમાંથી પણ તમે લટકણ બનાવી શકો અને રંગીન દોરી અથવા ઊનનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આ બંગડીને ડિઝાઇન સ્વરૂપે પણ લટકણ છે તે બનાવી શકો છો. તમને આવડતી ડિઝાઇન મુજબ આકાર આપી અને ટોડલિયા છે તે બનાવી શકાય છે. બાજુના આકારમાં તમે રાખી પણ શકો તો એક અલગ પ્રકારની ડિઝાઇન છે અહીંયા તમને જોવા મળશે. આ જે ટોડલિયા છે તેમાં અલગ અલગ પ્રકારની રિબિનનો તમે ઉપયોગ કરી શકો છો, ઊનનો પણ ઉપયોગ કરી શકો, રંગીન દોરાનો અને કાપડના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો, અને હોલ પીસ તરીકે તમે તેને લટકાવી પણ શકો છો. તો આ મુજબ પણ જોઈએ કે કાળા કલરમાં અને સફેદ કલરની ઊનની મદદથી અને બંગડીની મદદથી આ વોલ પીસ તૈયાર કરેલ છે. આ મુજબ દિવાલ ઉપર લગાવી દેશો તો એક સરસ મજાને આપણા દિવાલનું ડેકોરેટ તરીકે એક વોલ પીસ છે એ તૈયાર થઈ જશે. વેસ્ટમાંથી બેસ્ટ. જૈન બાળ મિત્રો, આપણી ઘરે આપણા મમ્મી બહેન તેની વેસ્ટ બંગડી હોય અથવા નાના ભાઈ બહેન હોય તો નાના એવી કડલી હોય કે પાટલા હોય તેને આપણે સુશોભન તરીકે
દિવાલ પર રાખી શકાય તેવા વોલ પીસ અને ટોડલિયા કેવી રીતે બનાવી શકાય તે જોયું. કેવા સુંદર રીતે દેખાય છે. આ જે ટોડલિયા છે તેને રંગીન દોરો અથવા લટકણની મદદથી કેવા સુંદર રીતે આપણે વોલ પીસ તરીકે રાખી શકીએ. આ વેસ્ટ બંગડી છે, સુતળીનો ઉપયોગ કરેલો છે અને આપણને જોવા મળતા આ ટોડલિયા એક સુંદર રીતે આપણને જોવા મળે છે, જોઈ શકાય છે ને. ત્યારબાદ જોઈએ કે અહીં પણ આપેલા એ ટોડલિયા જે છે તે આ મુજબ તમારી ઘરે વેસ્ટ બંગડીનો ઉપયોગ કરી અને ઊનની મદદથી, રંગીન દોરાની મદદથી, કાપડના ટુકડાનો ઉપયોગ કરી આ સુંદર રીતે વોલ પીસ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ છીએ. આ પ્રવૃત્તિના વિડીયો તમને એક ગૂગલ ફોર્મ આપવામાં આવશે, તેમાં તમે જે કર્યો ઘરે પ્રવૃત્તિ એ પ્રવૃત્તિનો વિડીયો અને ફોટોગ્રાફ્સ અમારા સુધી મોકલજો. જીઆઈટીના માધ્યમ દ્વારા આ તમારા વિડીયો અને ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવશે, પ્રસારિત કરવામાં આવશે અને તમારા મિત્રો, સાથી મિત્રો આ તમારા વિડીયો છે એ જોશે અને તમારા મિત્રો પણ રાજી થશે, તમારા પરિવારના સભ્યો પણ રાજી થશે. આ ઉત્સવ છે એ આપણે એક આનંદ ઉત્સવની સાથે અને પ્રવૃત્તિની સાથે ઉજવીએ એવી શુભેચ્છા.